અને પછી ભગવાન જેવા જતા હતા ત્યારે નારદજી કીધું, પ્લીઝ ઉભા રહ્યો, તમારું એડ્રેસ તો દેતા જાઓ, તમારું રેસિડન્ટ પ્રૂફ શું છે, ક્યાં રહ્યો છો તમે? ત્યારે ભગવાને બહુ સુંદર જવાબ આપ્યો, આ આપણે બધા ભગવાનનું એડ્રેસ ગોતીએ છીએ ને, ક્યાં છે સાંભળો ભગવાન, યત્ર ગાયંતિ મદભક્તા, ભગવાને પોતાનું એડ્રેસ આપે છે, નાહમ તિષ્ઠામિ વૈકુંઠે યોગી નારદયે શોવા, યત્ર ગાયંતિ મદભક્તા તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, જ્યાં મારા ભક્તો એક સાથે ભેગા થઈને મારા નામનું કીર્તન કરે છે હું ત્યાં જ હોઉં છું, બસ મને બીજે કઈ ગમતું જ નથી. અને પ્રસન્ન થયા અને ભાગવતની શરૂઆત થઈ, પ્રથમ સ્કંદની શરૂઆત થઈ. પરીક્ષિત મહારાજે પ્રશ્ન પૂછ્યા કે હે સુખદેવજી, મને તમે સંભળાવો કે પરીક્ષિત મહારાજને શ્રાપ શેના કારણે મળ્યો છે? એમના પરિવારના લોકો તો બહુ અદ્ભુત છે, તો શા માટે, કયા કારણસર પરીક્ષિત મહારાજને શ્રાપ મળ્યો છે, અમને કહો. અને ત્યારે ભાગવતનું શ્લોકનું અધ્યયન કરે છે, છ પ્રશ્ન પૂછે છે, અને છ પ્રશ્નના ઉત્તરમાં આખું ભાગવત છે. અને ભાગવત કહેતા કહેતા વેદવ્યાસ મહારાજનું પ્રાગટ્ય થાય છે. વેદવ્યાસ મહારાજ નું પ્રાગટ્ય સાથે વેદવ્યાસ મહારાજ ગ્રંથનું પ્રાગટ્ય કરે છે. અને પછી દ્રૌપદીના પાંચે પુત્રોને અસ્વસ્થમાં મારી નાખે છે. અને અસ્વસ્થમાં માર્યા પછી ભગવાન કૃષ્ણ અને અર્જુન એને પકડીને લાવે છે અને એને ઉચિત દંડ આપે છે. અસ્વસ્થમાં બહુ ખોટું લાગે છે, બદલો લેવા માટે એ પાંડવોને મારવા માટે બ્રહ્માસ્ત્ર ફેંકે છે. અને બ્રહ્માસ્ત્ર ફેંકતા ફેંકતા એક બ્રહ્માસ્ત્ર ઉત્તરના ગર્ભને મારવા માટે, જે છેલ્લો પરીક્ષિત વધો છે એને મારવા માટે, અને એ સમયે ભગવાન દ્વારકા જાય છે. ઉત્તરા દોડતી દોડતી આવે છે, મારી રક્ષા કરો, ત્યારે ભગવાન નાનું રૂપ ધારણ કરીને રક્ષા કરે છે. પછી કુંતી મહારાણી ભગવાનની પ્રાર્થના કરે છે અને ભગવાનની પ્રાર્થના કરી એક અદ્ભુત ચરિત્ર આવે છે, પિતામહ ભીષ્મનું. અને પિતામહ ભીષ્મ, હે પ્રભુ, મારે સાંભળવું છે કે પિતામહ ભીષ્મ આવા ધાર્મિક વ્યક્તિ હોવા છતાં પણ મહાભારતનું યુદ્ધ શા માટે થયું છે? અને ત્યારે બહુ સુંદર પિતામહ ભીષ્મની કથા કરે છે.